મારી તમારી આપણી શાળા આજે આપણે ધોરણ 6 નું અંગ્રેજી વિષયમાં યુનિટ 1 નો અભ્યાસ કરીશું જેનું ટાઇટલ છે વેર વેર યુ એનો મતલબ શું થાય છે કે તમે ક્યાં હતા એમાં એક્ટિવિટી 1 જે એક પોએમ છે તો આજે આપણે એનો અભ્યાસ કરવાનો છે તો ચલો બાળકો બધાએ પોતાના પુસ્તકમાં ધ્યાન આપો જુઓ There were five in the bed and the little one said There were five in the bed એટલે કે બેડ એટલે પથારી પથારીમાં પાંચ બાળકો હતા એન્ડ ધ લિટલ વન સેડ એન્ડ એટલે કે અને ધ લિટલ વન એટલે કે નાનો બાળક સેડ કહ્યું નાના બાળકે કહ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર એટલે ગુલાટી લગાવવી કે ગુલાટી લગાવો ગુલાટી લગાવો ગુલાટી લગાવો સો ધે ઓલ રોલ્ડ ઓવર સો એટલે એનો મતલબ થાય તેથી ધે ઓલ એટલે કે તેઓ બધાએ શું કર્યું રોલ્ડ ઓવર ગુલાટી લગાવી એન્ડ વન ફેલ ડાઉન અને એમાંથી એક પથારીમાંથી નીચે પડી ગયું ફેલ ડાઉન એટલે પડી જવું ધેર વેર ફોર ઇન ધ બેડ હવે પથારીમાં ચાર હતા એન્ડ ધ લિટલ વન સેડ અને નાના બાળકે કહ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ગુલાટી લગાવો ગુલાટી લગાવો ગુલાટી લગાવો સો ધે ઓલ રોલ્ડ ઓવર તેથી બધાએ ગુલાટી લગાવી એન્ડ વન ફેલ ડાઉન અને પછી એમાંથી એક પથારીમાંથી નીચે પડી ગયો ધેર વેર થ્રી ઇન ધ બેડ હવે પથારીમાં ત્રણ બાળકો હતા એન્ડ ધ લિટલ વન સેડ નાના બાળકે કહ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ગુલાટી લગાવો ગુલાટી લગાવો ગુલાટી લગાવો સો ધે ઓલ રોલ્ડ ઓવર અને તેથી બધાએ ગુલાટી લગાવી એન્ડ વન ફેલ ડાઉન અને એમાંથી એક પડી ગયો ધેર વેર ટુ ઇન ધ બેડ હવે પથારીમાં બે બાળકો રહ્યા એન્ડ ધ લિટલ વન સેડ અને એમાં નાના બાળકે કહ્યું રોલ ઓવર રોલ ઓવર રોલ ઓવર ગુલાટી લગાવો ગુલાટી લગાવો ગુલાટી લગાવો સો ધે ઓલ રોલ્ડ ઓવર અને તેથી બધાએ ગુલાટી લગાવી એન્ડ વન ફેલ ડાઉન અને એક નીચે પડી ગયો ધેર વોઝ વન ઇન ધ બેડ અને હવે પથારીમાં એક જ બાળક હતો એન્ડ ધ લિટલ વન સેડ અને પછી નાના બાળકે શું કહ્યું ગુડ નાઇટ કે શુભ રાત્રી પાના નંબર 2 એમાં જુઓ ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો તો છે રેડ તો એના જેવો જ બીજો તાલબદ્ધ શબ્દ કયો છે તો બેડ પછી રાઇટ તો આવશે નાઇટ ટોલ તો ફોલ ટ્રી તો થ્રી અલાઈ તો ફાઈવ હવે બાકીના જે પાંચ વર્ડ્સ છે એ તમારે બુકમાંથી શોધીને ગૃહકાર્યમાં લખવાના છે આજે આ ટાસ્કમાં આપણે એક્ટિવિટી 1 સુધી અભ્યાસ કર્યો હવે એક્ટિવિટી 2 નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું